ગુજરાતમાં ચોમાસું ચારે બાજુ ખીલી ઉઠ્યું છે. દક્ષિણ પછી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે જો ઉત્તરમાં આફતના અમરાધાર વરસાદનો આ ખાસ અહેવાલ. ઉત્તર ગુજરાતમાં હવે મેઘો મહેરબાન થયો છે અને તેના કારણે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. આ જિલ્લાની નદીઓ પણ બે કાંઠે થઈ ગઈ છે. હિંમતનગરની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે તો હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. પાલનપુરમાં લડબી નદીમાં જળસ્તર વધ્યું છે, જ્યારે અરવલ્લીનો જાણીતો સુનસર ધોધ જીવંત થઈ ગયો. મહેસાણામાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહેસાણાનો રાધનપુર રોડ છે. લિંક રોડ પર પાણી ભરાઈ જતા આ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લગભગ 20-25 સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે છે તે ખાબક્યો છે. ત્યારે કહી શકાય કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ગયા હતા. ત્યારે હાલમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં હાલમાં પણ જે છે તે પાણી ગરકાવ, પાણી ભરેલા જે છે તે જોવા મળી રહ્યા. જોઈ શકો છો, હાલ આપણે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મંદિરની પાસે જે રેસિડેન્સ વિસ્તાર છે ત્યાં આગળ આપણે ઉપસ્થિત જોઈ શકો છો કે હાલમાં અહીંયા હજુ પણ જે છે તે વરસાદી પાણી ઓસર્યા નથી. કહી શકાય કે રેસિડેન્સ વિસ્તાર હોવાના કારણે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે અહીંયા આગળ જે છે તે સાહેબાગ ટાઉનશીપ સહિત આસ્થા નિવાસ સહિતના વિસ્તારો જે છે, આજે બીજી તરફના દ્રશ્યો આપ રોડના પણ જોઈ શકો છો કે રોડની સાઈડમાં પણ જે છે તે પાણી ભરાઈ ગયું છે. ક્યાંક આ દ્રશ્યો બનાસકાંઠાના લાખણીના છે, જ્યાં ધોધમાર વરસાદથી લાખણીની બજારો લબાલબ થઈ ગઈ છે. બજારોમાંથી જાણી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે. અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ વખતે વરસાદની સિસ્ટમ બધે જ વરસી છે. સૌરાષ્ટ્ર